નમસ્કાર દર્શક મિત્રો લાઈવ ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત ટી ટ્વેન્ટીના યોદ્ધામાં આપનું સ્વાગત છે હું છું નરેશ સોનીને ચર્ચા કરીશું આપણે ગત રોજ અબુધાબી ખાતે રમાયેલી કોલકાતા અને બેંગ્લોર વચ્ચેની મેચની જે પ્રકારેનો તરખાટ જોવા મળ્યો સિરાજનો કહી શકાય કે સિઝન તેરની અંદર પ્રથમ એવો બોલર બન્યો કે જેણે બે મેડન ઓવર નાખી જેને સૌથી ઓછો સ્કોર આપણને આ સિઝનનો જોવા મળ્યો ચોર્યાસી રનમાં કોલકાતા આઠ વિકેટ ગુમાવીને વીસ ઓવરમાં માત્ર ચોર્યાસી રન જ બનાવી શકી સામે કોલકાતા બેંગ્લોરને પંચ્યાસી રનનો પડકાર ફેંક્યો હતો પરંતુ તેર પોઈન્ટ ત્રણ ઓવરની અંદર જ બેંગ્લોરે બે વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેસ કરી લીધો હતો અને જીત હાંસિલ કરી હતી ત્યારે ગત રોજની મેચ અંગેની સમીક્ષા કરીશું અને આજે દુબઈ ખાતે યોજાનાર રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચેની મેચ અંગેની પણ ચર્ચા કરીશું અને જાણીશું આપણી સાથે

બેંગ્લોરના કલકત્તા એક ચેમ્પિયન ટીમ છે આઈપીએલની અને ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ જે સરફેસ છે ત્યાંનું એ બહુ સ્લો છે જે રીતે બેટ્સમેનો વિચારતા હોય છે કે બોલ સપાટ વિકેટ ઉપર જેમ બેટ ઉપર આવતો હોય છે પરંતુ એવું નહોતું બોલ રોકાઈને આવતું હતું એટલે બેટ્સમેનોને સ્ટ્રગલ કરવું પડ્યું અને બીજી તરફ બેંગ્લોરના જે બોલર હતા સિરાજ સિરાજે કાલે બહુ તરખાટ મચાવ્યો છે એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે એ આઈપીએલની સતત બે ઓવર મેડન કરી આઠ રન આપીને ત્રણ વિકેટ લીધી છે કોલકાતાની કમર તોડી નાખી પહેલી જ ઓવરમાં બે ઓલમાં બે વિકેટ લઈ લીધી એમાં નીતિશ રાણાને બોલ્ડ કર્યો હતો અને શુભન ગિલને પણ આઉટ કર્યો હતો એટલે સિરાજની જે બોલિંગ લાઇન હતી જે સ્વિંગ મળી રહ્યો હતો એના લીધે કોલકત્તા કાલે લોએસ્ટ સ્કોરમાં ઓલઆઉટ થઈ ગયો બિલકુલ જે પ્રકારે આપ વાત કરી કે ક્યાંક પીછે યાદી ન આપી બેટ્સમેનને અને બોલરો હાવી થયા પરંતુ સામે જ જો આપણે વાત કરીએ બેંગ્લોરની તો માત્ર બે વિકેટ ગુમાવી અને તેઓએ તેર પોઈન્ટ ત્રણ ઓવરની અંદર ટાર્ગેટ જે આપવામાં આવેલો તે ચેસ કરી લીધો એટલે પીછે બેંગ્લોરના બેટ્સમેનને તો યારી આપી જ તો શું કહી શકાય કે પીચમાં ક્યાંક ટર્ન જોવા મળ્યો કે પછી કોલકાતાના બોલર નબળા પુરવાર સાબિત થયા એકચ્યુલી કલકત્તાએ એવું વિચાર્યું હતું કે પ્રથમ બેટિંગ કરીને એકસો સિત્તેર કે એકસો પંચોતેરનું ટાર્ગેટ કદાચ બેંગ્લોરને આપશે તો એમની પાસે સારા બોલરો છે પરગ્યુસન જેવા ઓલરાઉન્ડર એમણે એન્ટ્રી કરી છે અત્યારે અને ઘણા બધા એવા બોલર છે જે બેંગ્લોર માટે ઘાતક સાબિત થઈ શકવાના હતા પરંતુ તેમની જે આશા હતી એ ઠગારી નીવડી કારણ કે જે ઉપરના જે બેટ્સમેન હતા એ રન બનાવવામાં નિષ્ફળ નીવડ્યા સિરાજે જે રીતે બેટિંગ કરી બોલિંગ નાખી હતી એ એને સ્વિંગ મળતો હતો આઉટ સ્વિંગ નાખીને એને વિકેટો છટકાવી અને બીજી તરફ બેંગ્લોરની બેટિંગની વાત કરીએ નરેશભાઈ તો દેવદત્ત પડીકલ એકદમ નવો ઓલરાઉન્ડર છોકરો છે જ્યારે ગત સિઝનમાં એમણે છસોથી ઉપર રણજી ટ્રોફી રન ફટકાર્યા છે સિલેક્ટરનું ધ્યાન દેવદત્ત પડીકલ ઉપર જરૂરથી જશે પચીસ રનની ઇનિંગ રમી હતી સત્તર બોલ રમીને સાથે એરોન ફિન્ચ જે અત્યારે કંઈક સારા ફોર્મમાં નથી ઓસ્ટ્રેલિયન પ્લેયર છે એના ઉપર ખૂબ જ દારો આધાર છે પણ સોળ રન બનાવી શક્યા હતા આપણી ટીમ માટે બીજી તરફ જે બાકીનો સ્કોર હતો વિરાટ કોહલી અને ગુરુકીરત માન બંને પાર્ટનરશીપ કરી અણનમ રહી આઠ વિકેટે જવલંત વિજય હાંસલ કર્યો છે બિલકુલ અને સાથે જ જો રિતેશભાઈ આપણે પોઈન્ટ ટેબલ ઉપર નજર કરીએ તો હાલ આ મેચમાં જીત સાથે બેંગ્લોર પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાને પહેલાં સ્થાન ઉપર દસ મેચ રમી સાતમાં જીત હાંસિલ કરી અને ચૌદ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંકે દિલ્હી છે ત્યારે બીજા ક્રમાંકે બેંગ્લોર પહોંચી ગયો છે જ્યારે એક સમય એવો હતો કે દિલ્હી અને મુંબઈ વચ્ચે સાપ સીડી જેવી રમત જોવા મળતી હતી ક્યારેક ટોપ પર દિલ્હી હોય તો ક્યારેક ટોપ પર મુંબઈ જોવા મળતું હતું ત્યારે અત્યારે બેંગ્લોરે તેની વચ્ચે ઘૂસ મારી છે એવું કહી શકીએ ક્યાંક સફળતા બેંગ્લોરને પ્રાપ્ત થઈ છે શું લાગી રહ્યું છે જે પ્રકારેનું પોઈન્ટ ટેબલ આપણને જોવા મળ્યું છે આગામી દિવસોમાં પ્લે ઓફની અંદર જો સ્થાન નક્કી કરવા માટે કઈ ટીમે વધારે સંઘર્ષ કરવો પડશે કારણ કે એક નંબર પર દિલ્હી બે નંબર પર બેંગ્લોર ત્રણ નંબરે મુંબઈ છે ચાર નંબર પર કોલકાતા દસ પોઈન્ટ સાથે પંજાબ પાંચમા ક્રમાંકે જે આપણને અત્યાર સુધી બોટમ પર એટલે કે છેલ્લા ક્રમાંક ઉપર જોવા મળતું હતું ત્યારબાદ રાજસ્થાન હૈદરાબાદ અને અત્યારે અત્યારે બોટમ પર ટીમ છે છે શું માનવું ટોપ વાત કરીએ નંબર ઉપર તો કોલકત્તા ચાર નંબર ઉપર છે મુંબઈ ત્રણ ઉપર છે અને ઉપર જે ટોપ ઉપર જે ટીમો છે એ દિલ્હી અને બેંગ્લોર છે દિલ્હી અને બેંગ્લોર માટે હવે આસાન છે કારણ કે ચાર મેચોમાંથી આ ટીમો એક એક મેચ જીતશે તો પણ ક્વોલિફાય કરશે અને બાકીની જે ટીમો બાકી રહે છે મુંબઈ અને કોલકત્તા એમને ઘણું બધું હજુ સ્ટ્રગલ કરવું પડશે કારણ કે હજુ પોઈન્ટ ટેબલમાં પાછળ છે ભલે ત્રીજા ચોથા નંબરે એ અત્યારે સ્થાપિત છે પરંતુ પંજાબ અને રાજસ્થાન ક્વોલિફાય માટે ખૂબ જ સંઘર્ષ કરીને મહેનત કરી રહી છે રા લોકેશ રાહુલ જે રીતે પંજાબ માટે રમી રહ્યો છે એ સાબિત કરે છે કે પંજાબ ક્વોલિફાય થવા માટે ખૂબ જ સારું પ્રદર્શન કરશે અને રાજસ્થાન પણ આજની મેચમાં કંઈક આવું જ નવું કરીને જે જીત હાંસિલ કરવાની કોશિશ કરશે જેથી એમનું પોઈન્ટ ટેબલ ઉપર સ્થાન ઉપર આવે એટલે હવેની જે ક્વોલિફાઈ સ્ટ્રગલ ટીમો છે એ પંજાબ રાજસ્થાન હૈદરાબાદ અને ચેન્નાઈ અને મને જે એવું લાગે છે કે જે ધોનીની ટીમ છે ચેન્નાઈ એ લગભગ નહીવત આ ટુર્નામેન્ટમાં પ્રવેશ નહીં કરી શકે એમના દરવાજા લગભગ લગભગ બંધ થઈ ગયા છે અને પંજાબ અને રાજસ્થાનની વાત કરીએ તો આજની મેચ રાજસ્થાન માટે કટોકટીની છે અને આ મેચ રાજસ્થાન જીતશે તો નિશ્ચિત રીતે હું કહી શકું છું કે ટોપ ફોરમાં સ્થાન બનાવી શકશે બિલકુલ અને જે પ્રકારે ટોસ જીતવો અગત્યનો રહ્યો છે અને પ્રથમ બેટિંગ કરવી એ આ સિઝનની ખાસિયત રહી છે અને બેટિંગ પ્રથમ કરનાર ટીમ સારો સ્કોર ખડકવામાં પણ સક્ષમ રહી છે ત્યારે તેના કરતાં વિરુદ્ધ આપણને ગઈકાલનો નજારો જોવા મળ્યો એમાં જો ખાસ કરીને આપણે બોલિંગ લાઈનની વાત કરીએ તો સિરાજે તરખાટ મચાવ્યો હતો અને ત્રણ વિકેટ તે ઝડપવામાં સફળ રહ્યો હતો સૌથી ઓછા રન આપીને એટલે કે ચાર ઓવરની અંદર આઠ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી તેણે ગિલ ત્રિપાઠીને રાણા જેવા ખેલાડીઓને જ્યારે આઉટ કર્યા છે ત્યારે તેના કારણે ક્યાંક કોલકતાનો જે કહી શકાય કે એક પ્રકારનું તે લોકોનું જે ફોર્મ હતું તે લોકોના મૂળમાં પ્રહાર કર્યો અને એના કારણે જે બેઝ જે બનાવવાની જરૂર હતી તે બેઝ પાકો ઊભો ન કરી શકતા તેના ઓપનર આઉટ થઈ જતા તેના કારણે ક્યાંક બની શક્યો એ પરિસ્થિતિ એવું ક્યાંક જોવા મળ્યું આપના મતે આપ શું કહેશો એ બાબતે તમને જણાવી દઉં કે મોહમ્મદ સિરાજનું સ્થાન કાલની મેચમાં નક્કી જ નહોતું કારણ કે અગાઉની જે મેચો રમાય છે તેમાં મોહમ્મદ સિરાજ કશું ખાસ કરી શક્યો નથી ઇકોનોમિકલ બોલિંગ નથી કરી શક્યો એમને ખૂબ જ રન આપ્યા છે વિકેટો પણ નથી મળી પરંતુ યંગ બોલર છે વિરાટ કોહલી યંગ પ્લેયરો ઉપર ખૂબ જ વિશ્વાસ રાખે છે એટલે એક તક આપવા માટે તેમને મોકો આપ્યો સિરાજે તે તકનો ખૂબ જ લાભ ઉપાડે છે અને ખૂબ જ મહેનતથી બોલિંગ કરીને સામેવાળી ટીમની બેલેન્સ આખી તોડી નાખી અને જે મોટો સ્કોર કરવા તરફ અગ્રેસર કરે છે કલકત્તા ગમે ત્યારે પહેલી બેટિંગ કરતી હોય ત્યારે કલકત્તા એકસો સિત્તેર એકસો એંસીનો ટાર્ગેટ મૂકતી હોય છે પરંતુ સિરાજનું જે સ્પેલ મેજિક સ્પેલ કહેવાય શકાય કે ચાર ઓવર બે મેડન સતત બે મેડન કારણ કે બે મેડન નાખવા વાળો આ પ્રથમ બોલર બન્યો છે આઈપીએલમાં એ સૌથી અગત્યની વાત છે આઠ રન આપીને ત્રણ જે ટોચના બેટ્સમેનો હતા નીતિશ રાણા ગિલ અને રાહુલ ત્રિપાઠી એમને પેવેલિયન ભેગા કર્યા આ જ મુખ્ય કારણ છે કે કલકત્તા આટલી બેકફૂટ ઉપર આવી અને ચોરાસી રનમાં જ આઉટ થઈ ગઈ જેનો પૂરો ફાયદો બેંગ્લોરની ટીમે ઉપાડીને વિજય હાંસલ કર્યો છે જે એટલે કે આઈપીએલની આ તેરમી સિઝનનો તો ઓછામાં ઓછો સ્કોર છે જ અગાઉ કિંગ્સ ઇલેવન પંજાબનો બાણું રનનો હતો અત્યાર સુધીનો રેકોર્ડ જે વર્ષ બે હજાર નવની અંદર બનાવ્યો તો બે હજાર અગિયારમાં મુંબઈનો ચોરાણું રન હતો અને પંચાણું રન બનાવ્યા હતા ફરી કિંગ્સ ઇલેવન પંજાબે બે હજાર પંદરની અંદર તો તેના કરતાં પણ ખરાબ પ્રદર્શન એક પ્રકારે કોલકાતાનો કહી શકાય જે બિલકુલ સાચી વાત છે એટલે શું હવે આગામી દિવસોની અંદર આ જે ટીમ છે તેઓએ કેટલા આત્મવિશ્વાસ સાથે કેવા ફેરફાર સાથે કઈ રણનીતિ સાથે આગળ વધવું જોઈએ જેનાથી પોઈન્ટ ટેબલની અંદર તેમનામાં ક્યાંક ફેરબદલ જોવા મળી શકે પ્લે ઓફમાં તેનું સ્થાન નક્કી કરવું કેટલું કઠિન બની શકે કાલની મેચ જોતા કેપ્ટન મોર્ગન જે કલકત્તાના છે ઇંગ્લેન્ડના બી કેપ્ટન છે બહુ જ એક્સપિરિયન્સ પ્લેયર છે સાથે ફર્ગ્યુસન જોડાઈ ગયા છે ફર્ગ્યુસન ઓલરાઉન્ડર છે કાલની મેચમાં ફોર્મમાં હતા પરંતુ બાકીના પ્લેયરોએ સાત નહોતો આપ્યો એટલે ઓગણીસ રને નોટ આઉટ રહ્યા બીજી તરફ નીતિશ રાણા એક સારો બેટ્સમેન છે ઓલરાઉન્ડર છે ઓફ સ્પિન બોલિંગ પણ નાખે છે ગીલ છે એ પણ ફોર્મમાં છે સૌથી મોટો ફેક્ટર કલકત્તા માટે જે છે એ આંધ્ર રસેલનો ફોર્મ આંધ્ર રસેલ અત્યારે અનફોર્મ છે એમનાથી રન નથી બની રહ્યા એનું કારણ બી હોઈ શકે છે કે જે દુબઈ છે આબુધાબી ત્યાં હિટ વધારે છે બેટ્સમેનોને ટેમ્પરામેન્ટ ઉપર અસર કરી રહ્યો છે તેમનું જે સ્ટેમિના છે એમને પ્રોબ્લેમ કર્યો છે તે જેથી એ સ્ટ્રોક મારતા હોય એ તાકાતથી નથી જતા અને બાઉન્ડ્રીને પાર નથી કરતા એના માટે જે સ્ટાર બેટ્સમેનો છે જે હિટર બેટ્સમેનો છે તે ફ્લોપ નીવડી રહ્યા છે તેમાં ઘણા બધા ઇન્ડિયન પ્લેયર પણ છે જેમાં હાર્દિક પંડ્યા છે રોહિત શર્મા પણ આટલું બધું પરફોર્મન્સ નથી કરી શક્યા તો કહી શકાય છે કે ત્યાંનું ટેમ્પરેચર અને ત્યાંની વિકેટો પણ અનુકૂળ નથી બેટ્સમેનો માટે બિલકુલથી અને જે પ્રકારે આપણે વાત કરી અગાઉ પણ હમણાં વાત કરી કે જે પ્રકારે પીચની જે યારી જોવા મળતી હોય છે તે ક્યાંક કોલકત્તાને સફળતા પ્રાપ્ત નથી પરંતુ બેંગ્લોરે તે જ ટાર્ગેટ તેર પોઈન્ટ ત્રણ ઓવરની અંદર હાંસિલ કરી લીધો એટલે કેવા પ્રકારનો ફેરફાર પીચની અંદર જોવા મળી શકે કેવા પ્રકારનું જે પ્રકારની વાતાવરણની આપણે વાત કરી તો તેની કેટલી ઇમ્પેક્ટ બીજી ઇનિંગમાં ફર્સ્ટ ઇનિંગમાં જ્યારે બેટિંગ કરતા હોય ત્યારે એક પ્રેશર હોય છે કે સામે એક મજબૂત ટીમ છે બેંગ્લોર કલકત્તા એ વિચારીને રમતું હતું કે એમને એકસો સિત્તેર કે એકસો એંસી રનનો ટાર્ગેટ આપવો પડશે પરંતુ જે રીતે ટોપ ઓર્ડરની ત્રણ વિકેટો પડી ગઈ એના પછી એ લોકો સ્ટ્રગલ કરતા દેખાયા કારણ કે જે પાછળનો જે બેટિંગ ઓર્ડર હતો એ મોર્ગન સિવાય કોઈ પણ ટકી શક્યો નથી મોર્ગને ત્રીસ રન બનાવ્યા પરંતુ એનો કોઈએ સાથ નહોતો આપ્યો અને છેલ્લે ફર્ગ્યુસને ઓગણીસ રન કર્યા એના કારણે જ આ ટીમની આખી બેલેન્સ તૂટી ગયું અને જે એક ટાર્ગેટ અચીવ કરવા માટે જે કોશિશ કરતા હતા એ નથી કરી શક્યા એટલા માટે ચોરાશી રન ઉપર આઉટ થઈ ગયા અને બીજી તરફ બેંગ્લોરને ખબર પડી ગઈ કે હવે મોટો સ્કોર નથી પંચ્યાસી રન જ બનાવવા એટલે એટલે ધીરે રમત રમીને દેવદત્ત પડીકલ અને એરોન ફિન્ચે છેતાલીસ રનની ઓપનિંગ પાર્ટનરશીપ આપી અને એના બાદ દેવદત્ત પડીકલ રનઆઉટ રીતે આઉટ થયો છે માત્ર એક જ વિકેટ કલકત્તાના બોલરને મળી છે પેટ કમિન્સને એરોન ફિન્ચના જે બેટ્સમેન હતા એમને વિકેટ મળી છે વિરાટ કોહલીએ અઢાર રનની ઇનિંગ રમી છે અને ગુરુ કિરીત સારા ફોર્મમાં દેખાઈ રહ્યા છે એટલે બેંગ્લોરની ટીમ અત્યારે સ્ટ્રોંગ જ છે બહુ સારા પ્લેયર છે હજુ તો ડી વિલિયર્સ જેવા પ્લેયર આવવાના બાકી હતા એટલે આસાન જીત મેળવી શકી છે બિલકુલથી ખૂબ ખૂબ આપણે જે પ્રકારે વાત કરી રહ્યા છીએ કે જે પ્રકારે એનો માહોલ સમગ્ર જોવા મળ્યો ક્યાંક પીચના કારણે પણ તેઓને જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો ત્યારે તેની ચોક્કસથી ક્યાંક તેઓની આગામી મેચ ઉપર પણ એની અસર પડી શકે તેવી શક્યતા પૂરેપૂરી જોવા મળી શકે છે દર્શક મિત્રો હાલ સમાજ જે પ્રકારે ચર્ચા કરી રહ્યા છે ચર્ચાની અંદર સમય થયો છે વિરામનો વધુ ચર્ચાને યથાવત રાખીશું આપણે એક વિરામ બાદ વિરામ ફરી એકવાર આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો લાઈવ ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત ટી ટ્વેન્ટી યોદ્ધા અંતર્ગત આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગત રોજ રમાયેલી મેચ અંગેની ચર્ચા કરી અને આજે રમાનાર દુબઈ ખાતે જે મેચ રમાવાના છે રાજસ્થાન અને હૈદરાબાદની આપણી સાથે જોડાયા છે રિતેશભાઈ પરમાર કે જેઓ ક્રિકેટ એક્સપર્ટ છે અને વ્યવસાય પત્રકાર છે રિતેશભાઈ હું આપને પૂછવા માગીશ કે જે પ્રકારેનું રાજસ્થાનનું હાલનું પ્રદર્શન આઠ પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમાંક ઉપર અને હૈદરાબાદ છ પોઈન્ટ સાથે સાતમા ક્રમાંક પર પ્લે ઓફની અંદર જવા માટે તેઓને કેટલો સંઘર્ષ કરવો પડી શકે છે અને કઈ ટીમને વધુ જીત માટે ઝૂમવું પડી શકે આજના દિવસે શું માનવું છે સૌથી પહેલાં તો જણાવી દઉં કે આજની જે મેચ છે રાજસ્થાન અને હૈદરાબાદ ખૂબ જ ક્રુશિયલ મેચ છે એનું કારણ છે બંને ટીમ સ્ટ્રગલ કરી રહી છે ફોર્થમાં આવવા માટે કારણ કે સ્ટેજમાં સિક્સ એન્ડ સેવન્થ નંબર ઉપર છે રાજસ્થાન અને હૈદરાબાદ એટલે દિલ્હી અને બેંગ્લોર મારા મતે એ લોકો ક્વોલિફાય કરી ગયા છે એક એક મેચ જીતવી પડશે પરંતુ આ લોકોને આજની મેચ જીતવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડશે બંને ટીમના કેપ્ટન ઓસ્ટ્રેલિયન છે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર બંને અનુભવી કેપ્ટન છે એમની પાસે પ્લેઇંગ ઇલેવન બી સારી છે એટલે આજની મેચ ક્રુશલ રહેશે અને જીતવા માટે ભરપૂર પ્રયત્ન કરવામાં આવશે જો વાત કરીએ આપણે તો ચેન્નાઈ સામે જીત બાદ રાજસ્થાનમાં ક્યાંક આત્મવિશ્વાસ જોવા મળી શકે અને આત્મવિશ્વાસ સાથે મેદાન ઉપર ઉતરશે ત્યારે હૈદરાબાદ હારનો સિલસિલો તોડવા માટે કરીને જજુમશે શું લાગી રહ્યું છે જે પ્રકારેની બોલિંગ લાઈનઅપ અને બેટિંગ લાઈનઅપ આપણે જો વાત કરીએ તેની ઓલરાઉન્ડર્સ જે છે તેઓના દેખાવ અંગેની પણ જો ચર્ચા કરવામાં આવે તો દુબઈના મેદાન ખાતે કેવા પ્રકારનો નજારો જોવા મળી શકે દર્શકોને જરૂરથી રાજસ્થાન પાસે ઓલરાઉન્ડર પ્લેયર છે બેન સ્ટોક સંજુ સેમસન અને નવો ચહેરો ભારતીય પ્લેયર રાહુલ ત્રિવેદીયા બહુ જ સારો રમી રહ્યો છે બે થી ત્રણ મેચોમાં વિનિંગ પરફોર્મન્સ કરી ચૂક્યો છે ડેવિડ મિલરને એટલો મોકો નથી મળી રહ્યો પરંતુ જ્યાં રાજસ્થાનની વાત આવે છે તો તેમનો એક સ્ટાર બેટ્સમેન જે છે રોબિન ઉથપ્પા તે અત્યારે કમજોર કરી છે રાજસ્થાન માટે તો ક્યાંક ને ક્યાંક વધારે દારોમદાર જે રહેશે પ્લેયરનું સ્ટીવ સ્મિથ બટલર અને બેન સ્ટોક ઉપર વધારે રહેશે તો આ ત્રણ પ્લેયરની જે ટીકડી છે એ ખૂબ જ જબરજસ્ત ફોર્મમાં છે અને રાજસ્થાનને જો કદાચ પ્લેઇંગ ફોરમાં આગળ સ્થાન અપાવવાનું હોય તો આ ત્રણ પ્લેયરને પરફોર્મન્સ કરવું જ પડશે બિલકુલ બેલિંગ બોલિંગની ને એની ચર્ચા કરીએ પરંતુ સાથે મને એક વાત એ પણ કરવાનું મન થાય છે કે ઓસ્ટ્રેલિયાના બે દિગ્ગજ ખેલાડીઓ સ્ટીવ સ્મિથ અને વોર્નર બંનેનો આમનો શામનો થવા જઈ રહ્યો છે આજની મેચમાં કોનો પલડો ભારે આપના મતે જ્યાં સુધી મારું માનવું છે કે રાજસ્થાનની ટીમ ખૂબ જ બેલેન્સિડ છે તેમની પાસે ખૂબ જ સારા ઓલરાઉન્ડર છે જેમાં શ્રેયસ ગોપાલ છે સારા ફોર્મમાં છે ન્યુ બોલર જે છે કાર્તિક ત્યાગી ખૂબ જ સારી બોલિંગ એકસો ચાલીસની સ્પીડે બોલ નાખી શકે છે ને નવા વિદેશી બેટ્સમેનોને આઉટ પણ કર્યા છે એટલે આ પ્લેયરમાં છે કંઈક વાત છે અને અંકિત રાજપૂત છે અને જે મેન મુખ્ય સ્તંભ છે રાજસ્થાનનું જોફ્રા આર્ચર એકસો પચાસની સ્પીડે બોલ નાખી શકે છે જો એ બોલ હેલ્મેટને વાગી જાય તો હેલ્મેટના બે ટુકડા કરી નાખે એવી રીતે બોલ નાખી શકે છે તો જોફરા આર્ચરની બોલિંગ રમવી બેટ્સમેનો માટે ખૂબ જ અઘરી છે અને જે રીતે આરોકોની બેટિંગ લાઇનઅપ છે સૌથી મોટો પ્રશ્ન સંજુ સેમસનનો ફોર્મ છે પહેલી બે મેચમાં બે ફિફ્ટી ફટકારી હતી એના પછી એમનો ફોર્મ નથી સારો પરંતુ રાહુલ ત્રિવે ક્યાંક ને ક્યાંક મઝદાર બનીને રાજસ્થાન માટે આવી રહ્યો છે અને રિયાન પરાગ એક ન્યૂ કમર છે ન્યૂ બેટ્સમેન છે સારો ઓલરાઉન્ડર પ્લેયર છે પરાગ પરાગ ઉપર બી વધારે દારોમાંદાર રહેશે એટલે બેલેન્સડ ટીમ જોવા જઈએ તો ઓલરાઉન્ડર સાથે અને સારા બેટ્સમેનો સાથે રાજસ્થાન મારા મતે આજે એ વિજય બની શકે છે બિલકુલ જ્યારે આપણે આર્ચરની વાત કરી છે ત્યારે મને ગઈ મેચની કેટલીક એમની યાદગીરી મને યાદ આવી રહી છે આર્ચર મિસફિલ્ડિંગ તેમની વધારે જોવા મળી તે ભલે બોલિંગ લાઇનઅપ તેમની સારી હશે એક કેચ છોડેલો એક બાઉન્ડ્રી તેમને જવા દીધેલી પ્લસ એક મિસફિલ્ડના કારણે એક રન પણ એક્સ્ટ્રા ગયેલો પરંતુ આ મિસફિલ્ડના કારણે તેઓ એક વિકેટ લેવામાં પણ રન આઉટ કરવામાં પણ સક્ષમ રહ્યા હતા શું લાગી રહ્યું છે જે પ્રકારે તેમની બોલિંગ લાઇનઅપ તો સારી છે પરંતુ ક્યાંક ફિલ્ડિંગમાં તેમને સુધારો કરવાની હજુ પણ વધારે જરૂર છે જી જરૂરથી હું તમને કહી દઉં કે જોફ્રા આર્ચર ઓનલી ફોર બોલર હતી સારો ઓલરાઉન્ડર છે એ લાસ્ટની ઓવર ડેપ્થ ઓવરમાં સારી બેટિંગ કરી શકે છે છક્કા બી ફટકારે છે જોયું છે બધાએ કે સારો પ્લેયર છે અને ફિલ્ડિંગની જે વાત આવે છે તો હું તમને જણાવી દઉં કે અત્યારે જે ગ્રાઉન્ડ ઉપર મેચો રમાઈ રહી છે ત્યાં જે ફ્લડ લાઇટ છે એ ખૂબ જ નીચે છે અને પ્લેયરની આંખો ઉપર આવે છે એટલે હાર્દિક પંડ્યા જેવા આજે સોરી રવિન્દ્ર જાડેજા જેવા પ્લેયરોથી કેચ છૂટી છે રોહિત શર્માથી કેચ છૂટી છે સારા પ્લેયરોથી કેચ છૂટી છે તો ફિલ્ડિંગ માટે તો કંઈક ને કંઈક ગ્રાઉન્ડનો કંઈક પ્રોબ્લમ હોઈ શકે છે પરંતુ જોપરા અચર એક સારો ઓલરાઉન્ડર છે હા દુઃખની વાત છે કે જોપરા અછરથી મિસફિલ્ડિંગ થઈ હતી તે એક દુર્ભાગ્યપૂર્ણ છે

કારણ કે હજુ ચાર ચાર મેચો બાકી છે દરેક ટીમોની એટલે મેં તમને અગાઉ પણ કીધું કે દિલ્હી અને બેંગ્લોર ક્વોલિફાય કરી જશે પરંતુ મુંબઈ અને કોલકાતા માટે હજુ પણ મુશ્કેલી થશે કારણ કે પંજાબ સારી રમી રહી છે રાજસ્થાન પાસે સારા ઓલરાઉન્ડર છે એટલે હવે પછીની જે મેચો આવશે એમાં પંજાબ રાજસ્થાન કે હૈદરાબાદ આ ત્રણેય ટીમો માટે જ્યાં પણ હારશે ત્યાં એમના રસ્તા બંધ થશે એટલે જે કોઈ ટીમ આજે જીતશે એ ક્વોલિફાય માટે આગળ જશે અને આગળની પણ મેચો બધી જીતવી પડશે બીજું કે આ પોઈન્ટ ટેબલ ઉપર તમારે ધ્યાન રાખવા જેવું છે કે રનરેટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે એટલે જે ટીમ જીતશે એમને રનરેટ સાથે જીતવું પડશે અને બીજું કે ત્રીજા અને ચોથા સ્થાનની જે ટીમો છે મુંબઈ અને કોલકત્તા એ કોઈક ને કોઈક રીતે દિલ્હી અને બેંગ્લોરની સામેની મેચોમાં હારે પંજાબ ને રાજસ્થાનની મેચોમાં હારે તો આ લોકોનું સ્થાન પાંચમાંથી મેચો આવશે બિલકુલ અને જો સક્સેસ રેટની વાત કરીએ તો સક્સેસ રેશિયો રાજસ્થાન હૈદરાબાદની સામે હૈદરાબાદનો સક્સેસ રેશિયો વધારે છે અને હેડ ટુ હેડ જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં બાર મેચ રમાય છે તેમાં છ હૈદરાબાદની જીત થઈ છે છ મેચની અંદર રાજસ્થાનની જીત થઈ છે તો આજની મેચ જોતા અને મેદાન ઉપર જે પ્રકારે મેચ રમાવાની છે શું લાગી રહ્યું છે જે પ્રકારે પ્લેઇંગ ઇલેવન આપણને જોવા મળે જે પ્રકારે આપણે ચર્ચા કરી છે બેટિંગ બોલિંગ અને જે ઓલરાઉન્ડર્સ જે પ્લેયર્સ જે પ્લેઈંગ ઇલેવનના સૌથી અગત્યની વાત છે કે ડેવિડ વોર્નર કેપ્ટન છે આ ટીમનો ખૂબ જ ઉત્સાહિત પ્લેયર છે અને જ્યારે એ રમે છે તો એકલા એકલાતે મેચ જીતાડી શકે છે પરંતુ અહીંયા થોડા માઇનસ પોઈન્ટ પણ હૈદરાબાદ માટે છે કેન વિલિયમસનનો ફોર્મ કેન વિલિયમસન ઇન્જરી પછી સારું રમી નથી શક્યા જોની બેરેસ્ટો જે ખૂબ જ મોટું નામ છે ઇંગ્લેન્ડની ટીમનો ઇંગ્લેન્ડનો પ્લેયર છે પરંતુ તે પણ ફોર્મમાં નથી અને બીજી તરફ ઇન્ડિયન પ્લેયર મનીષ પાંડે ક્યાંક ને ક્યાંક ખૂબ જ અનફોર્મ ચાલી રહ્યો છે તેમનો નસીબ ખરાબ છે હું તો એવું કહી શકું છું કારણ કે અને વિજય શંકરની વાત કરું તો વિજયશંકર એક સારો ઓલરાઉન્ડર છે બોલિંગ બી કરી શકે છે અને બેટિંગ બી કરી શકે છે પણ આ ટુર્નામેન્ટમાં એમને તક નથી મળી અને શાહને પણ બહાર બેસવાનો વારો આવ્યો છે પરંતુ વાત કરું બોલિંગ લાઇનઅપની જો કદાચ એકસો સિત્તેર કે એકસો એંસી રન હૈદરાબાદ મારી શકે છે તો રાશિદ ખાન સંદીપ શર્મા થમ્પી અને ટી નટરાજન બહુ સારા બોલર છે અને જ્યાં વાત આવે છે રાશિદ ખાનની તો એમનો ચાર ઓવરનું જે સ્પેલ છે એ મેજિક સ્પેલ બની શકે છે કારણ કે લોકલ બોય છે એમની હોમગ્રાઉન્ડ છે રાશિદ ખાન ખૂબ જ સારો પ્લેયર છે અને તે ટીમને વિજય અપાવી શકે છે બિલકુલ હૈદરાબાદને હવે પાંચ મેચ રમવાની બાકી છે માની લો કે એક મેચમાં પણ તેને હારનો સામનો કરવો પડે છે તો તે તેની આગે કુચની આશા ઉપર પાણી ફેરવી શકવા માટે પૂરતું છે છે શું માનવું આપનું કે કેવા પ્રકારની રણનીતિ આખા તૈયાર કરી શકે છે હૈદરાબાદ હૈદરાબાદ આજે કરો મરોની સ્થિતિમાંથી રમશે કારણ કે એમને ખબર છે કે કદાચ અહીંયાથી હાર મળશે તો એમના દરવાજા બંધ થઈ જશે એટલે ડેવિડ વોર્નર આજે જવાબદારી સાથે રમશે મને વિશ્વાસ છે બહુ મોટું નામ છે બહુ મોટા પ્લેયર છે અને બહુ સારા રન ફટકારે છે આઈપીએલમાં જે એમનું તમે રેકોર્ડ જોઈ શકો છો કે ડેવિડ વોનરે ભારતના અંદર જે આઈપીએલ રમાય છે એમાં તરખાટ મચાવ્યો છે પરંતુ ન્યૂટ્રલ વેન્યુના કારણે વિકેટો બદલાય છે એના કારણે પ્લેયરના ફોમમાં તકલીફ પડી છે તેનું જે ઇંગ્લિશ બેટ્સમેનો છે જે ફાસ્ટ વિકેટ ઉપર રમે છે એને બોલ જે બેડ ઉપર આવે છે એ એ નથી આવતું એના કારણે ટાઈમ મિસ થાય છે અને જે જે પ્રકારના બેટ્સમેનો છે એ પ્રકારની બેટિંગ નથી કરી શકી રહ્યા છે એમનું મુખ્ય કારણ પીચ છે પરંતુ હૈદરાબાદને આજે ખબર છે કે આજે મેચ જીતવી છે ગમે તે કરીને ઓલરાઉન્ડર પરફોર્મન્સ કરવું જ પડશે પ્લેયરને વિજયશંકર ઉપર આશા રહેશે મનીષ પાંડે ઉપર રહેશે જોની બેરસ્ટો સારા પ્લેયર છે કેન વિલિયમસન એક મોટું નામ છે બિલકુલ બિલકુલ રિતેશભાઈ છેલ્લો પ્રશ્ન મારો અને બને ત્યાં સુધી સમયની મર્યાદાને પણ આપણે ધ્યાનમાં રાખવી છે આપણા મતે આજે રાજસ્થાન જીતી શકે કે પછી હૈદરાબાદ ને પ્રાપ્ત થશે મારા મતે મારું હોટ રાજસ્થાનમાં જ જશે કારણ કે બહુ સારા પ્લેયર છે બેન સ્ટોક્સ સંજુ સેન્ક્શન રાહુલ ત્વિટિયા ફોર્મમાં છે અને બટલર છે જે ગઈ મેચમાં બહુ સારો રમી છે સામે વિજય અપાવે છે રાજસ્થાન જીતી શકે છે બિલકુલ તો દર્શક મિત્રો હવે દુબઈ ખાતે આજે રમાનાર મેચ છે જે રાજસ્થાન અને હૈદરાબાદ ચોક્કસ તે એવું કહી શકાય કે બંને ટીમ પોતાના પૂરો જોશ અને પૂરા એફર્ટસ લગાવી દેશે જીત માટે કારણ કે બંને ટીમોને જીત મેળવવી એટલી જ જરૂરી છે કારણ કે પ્લે ઓફમાં જો સ્થાન નિશ્ચિત કરવું છે અથવા તો પછી તેઓને ટોપ ફોરમાં જો પ્રવેશ મેળવવો છે તો વિજયશ્રી જ્યાં સુધી તેઓને નહીં ભરે ત્યાં સુધી તેઓ તેમનું સ્થાન નિશ્ચિત કરવામાં નિષ્ફળ નીવડી શકે તેવી પરિસ્થિતિ ચોક્કસ ઉદ્ભવી શકે છે રિતેશભાઈ આપ અમારી સાથે જોડાયા ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આથી આઈપીએલ ટી ટ્વેન્ટી યોદ્ધા અંતર્ગત આજની ચર્ચા ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર